આજે આપણે ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિર્દેશન વિશે આગળ અભ્યાસ કરશું. આગળ અભ્યાસ કરતાં પહેલાં જો તમે મારો વિડીયો બેઝિક પદાવલીઓ અને નિર્દેશનનો ભાગ નંબર 1 ન જોયો હોય તો પહેલાં તમે તે જોઈ લો, જેથી આજે આપણે જે અભ્યાસ કરવાનો છે તેમાં સરળતા રહે. ચાલો આપણે જેમાં પ્રશ્ન નંબર 1 એમાં શું આપ્યું છે, તો કે નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો. શું કીધું છે આપણને, નીચેની દરેક પદાવલીમાં રહેલા પદો અને સહગુણકો ઓળખો. ચાલો આપણે એમાં જોઈએ કે પદ કોણે કહેવાય, સહગુણક આપણને ઓળખવાનું કીધું છે. આપણે પદાવલી આપી છે જે એમાં કે આપણે પદ કયું છે અને સહગુણક કયા છે તે આપણને ઓળખવાનું કીધું છે. તો સૌથી પહેલાં આપણે દાખલો જોઈએ કે દાખલો નંબર 1 એમાં શું આપ્યું છે, તો કે 5xyz² - 3zy. શું આપ્યું છે, 5xyz² - 3zy. આપણું શું છે, આપણે એક પદાવલી છે. શું છે, 5xyz² - 3zy. શું કે આપણે એક પદાવલી છે. એટલે આમાં શું કીધું આપણને, નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો. એટલે આપણે પદાવલી કઈ છે, તો કે આ 5xyz² - 3zy. એમાં આપણે પદ શોધવાનું છે. પદ કયું કહેવાય, આપણે આગળના વિડીયોમાં શીખીએ કે પદ કોને કહેવાય, તો કે એક પદ કહેવાય. કહ્યું તો કે 5xyz² એક પદ થયું, પછી -3zy એક બીજું પદ થયું. એટલે કે આપણે પદ કહેવાય, પદ કયા કહેવાય તો આમાં કે 5xyz² એક પદ થયું અને બીજું કયું થયું, તો કે -3zy. અને ખાસ ધ્યાન શું રાખવાનું, હંમેશા નિશાની યાદ રાખવાની. એમાં કઈ છે, આની કેવી કહેવાય, તો પ્લસ, તો આપણે પ્લસ લખીએ કે ના લખીએ કંઈ ફેર પડે નહીં. અને અહીંયા શું છે, -3zy છે. કઈ નિશાની છે આની કહેવાય, કે -3zy. તો અહીંયા આગળ શું લખવાનું, -3zy. તો આપણે આમાં આ પદાવલીનો પદ કયા થાય, તો કે -5xyz² અને -3zy. આપણે શું કીધું, પદ શોધવાનું કીધું. બીજું શું કીધું છે, સહગુણક ઓળખવાનું કીધું. શું કીધું છે, સહગુણક ઓળખવાનું કીધું છે. તો આપણે જોઈએ કે સહગુણક કોને કહેવાય, તો શું કહે છે આમાં, 5xyz² નો સહગુણક શું છે, તો કે 5, અને -3zy નો સહગુણક શું છે, તો કે -3. એટલે કે આપણે જે ચલ આપ્યા હોય, કયા ચલ એટલે કહેવાય, આપણે કહીએ અંગ્રેજી મૂળાક્ષર હોય આપણે એની આગળ જે ચલની આગળ આપણે સંખ્યા આપેલી હોય ને શું કહેવાય, આપણે એના સહગુણક કહેવાય છે. શું કહેવાય, એને સહગુણક. અને આપણે એમાં ધ્યાન શું રાખવાનું, તેમાં પણ આપણે નિશાની ખાસ ધ્યાન રાખવાનું. ચલો એમાં આપણે પદ સૌથી પહેલાં કયા કરે, કે 5xyz² એક પદ થયું અને બીજું થયું -3zy. તો ચલો આપણે 5xyz² સહગુણક શું મળે, તો કે 5. કારણ કે આપણે જો આ શું છે, આપણા ચલ છે. શું કહેવાય, અને ચલ, ચલની આગળ જે સંખ્યા લખી હોય એને શું, એ શું થાય, આપણો સહગુણક. તો કે આમાં આપણે સહગુણક કયો થયો, તો કે 5. કે 5xyz² સહગુણક શું છે, 5. અને બીજું શું આપ્યું છે આપણને, -3zy. તો -3zy નો સહગુણક શું થાય, તો કે -3. શું થાય, -3. આપણે નિશાની લેવાની છે આખી આખી, તમારી વચ્ચે નિશાની કઈ છે, તો કે માઇનસ છે આગળ. એટલે કે આપણે શું આવશે, -3zy. તો -3zy નો સહગુણક શું આવશે, તો કે -3. ચાલો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. એમાં શું આપ્યું છે, તો કે 1+x+x² શું આપ્યું છે, 1+x+x² સૌથી પહેલાં આપણે આમાં શું શોધશું આવે, તો કે પદ. તો કયા કયા પદ આપણે છે આપણને, તો કે 1, પછી x અને x² આપણે, એટલે કે સરવાળા બાદબાકી સિવાયના જે અલગ સરવાળા દ્વારા અલગ પડે અને બાદબાકી દ્વારા જે પદ પડે આપણે અલગ, એ આપણે શું થઈ જાય, પદ થઈ જાય. એટલે કે આમાં સરવાળો આવ્યો વચ્ચે, એટલે આપણું એક પદ થઈ ગયું, એક આ પહેલું એક પદ થઈ ગયું એક નંબરનું, પછી પ્લસ પછી બીજું આવે એટલે આપણું એક આ પદ થઈ ગયું, અને પ્લસ પછી આવ્યું કે આ પછી આવ્યું શું કે આપણું ત્રીજું પદ થઈ ગયું. એટલે કે પદો કયા થયા આમાં, તો કે 1x અને x² આપણે શું થયા, પદો થયા. હવે આપણે લખવાના સહગુણકો. હવે એકનો સહગુણક શું થાય, તો કે એકની આગળ કહેવાય તો શું કહેવાય, એક તો કહેવાય, એટલે કે આપણે એકનો સહગુણક શું કહેવાય, 1. એટલે ચલો x છે, તો x ની આગળ કહીને તો શું કહેવાય, એક તો કહેવાય. આપણે 1 × x એટલે શું થાય, તો આપણે 1 × x જોડે કરીએ શું, આપણે એક x જ જવાબ મળવાનો છે. એટલે કે x નો સહગુણક શું થાય, તો કે 1. અને પછી એવી રીતના x² તો x ની આગળ કહીને તો શું કહેવાય, એક તો કહેવાય, એટલે x² નો સહગુણક શું થાય, 1. આમાં બધે વચ્ચે શું છે, આપણે પ્લસ લેવાના. શું લેવાના, પ્લસ, કારણ કે આગળ નિશાની શું આપી છે અહીંયા, આપણે સવાલ શું, તો કે 1+x+x² તો આમાં આપણે 1 ની આગળ શું પ્લસ હતું કે ના લખો તો ચાલે, એટલે આપણે શું લખ્યું, 1 નો સહગુણક 1. પછી હતો પ્લસ x, એટલે આપણે શું લખ્યું, પ્લસ x નો સહગુણક શું છે, તો કે 1. અને અહીંયા પ્લસ x² છે, એટલે આખું આપણે લખ્યું પ્લસ x² નો સહગુણક શું છે, તો કે 1. એટલે આગળ કહીને તો શું કહેવાય, આપણે સહગુણક કેવો, 1 હોય તો એમ કહી શકીએ. છે ત્યારે ત્રીજો દાખલો એમાં શું આપ્યું છે, તો કે 4xy² - 4x² y² z² - z² તેમાં આપણે પદ ડાયરેક્ટ ખબર પડી જશે આમાં કયા પદ આવ્યો, તો કે પહેલું પદ આવશે કહ્યું, તો 4x² y² બીજું પદ આવશે કહ્યું, તો કે -4x² y² z² અને ત્રીજું પદ કયું આવશે, તો કે z² એટલે કે આપણે
માઇનસ વાળું પદ એક આવી રહ્યું, આ એક બીજું પદ થયું, આ ત્રીજું પદ થયું. પ્રથમ પદ કયું કયું? હા, એ પદો લખવા આપણે ક્યાં થાય તો કે ચાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ ચાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર. એટલે આપણે કયા ત્રણ પદ મળ્યા આપણને. હવે આપણે લખવાના એના સહગુણકો. તો આપણે સહગુણકો લખતા પણ આવડી ગયા. હવે તો શું કરવાનું કે ચાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરનો સહગુણક શું છે? તો કે ચાર, કારણ કે આપણે શું છે, ચલની આગળ જે હોય આપણી સંખ્યા એ શું આપણું થાય? સહગુણક. તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરનો આપણે સહગુણક શું થાય? તો કે ચાર. લખ્યું ચાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરનો સહગુણક શું છે? ચાર છે. એવી રીતના આપણે બીજું આપીશું શું છે? માઇનસ ચાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. તો આપણે લખશું માઇનસ ચાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેરનો સહગુણક શું થાય? તો કે માઇનસ ચાર. શું આવે? માઇનસ ચાર. આપણે કારણ કે શું લેવાનું? આપણે નિશાની સાથે લેવાનું. એટલે અહીંયા શું આવશે? માઇનસ છે તો આપણે શું લખવું પડશે? અહીંયા માઇનસ ચાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેરનો સહગુણક શું છે? તો કે માઇનસ ચાર. એટલે ચાલો અહીંયા શું આપ્યું છે? અહીંયા પ્લસ ઝેડ સ્ક્વેર. આપણે લખશું કે ઝેડ સ્ક્વેર આવે એટલે અહીંયા શું હશે? પ્લસ ઝેડ સ્ક્વેરનો સહગુણક શું થાય? તો કે વન. કારણ કે કંઈ ના હોય તો શું કહેવાય? આપણે એક તો કહેવાય. એટલે શું લખશું? પ્લસ ઝેડ સ્ક્વેરનો સહગુણક હોય તો ભલે તમારે ખાસ ધ્યાન રાખવાનું આવી રીતના કંઈ ના આપ્યું આગળ તો એનો સહગુણક શું કહેવાય? સહગુણક તો એક તો કહેવાય જ. એટલે તમારે એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ કંઈ લખીને, એટલે સહગુણક શું લખવાનો? એક લખવાનો. ત્યારબાદ ચોથો દાખલો શું આપ્યો છે એમાં આપણને? કે એક્સના છેદમાં બે વત્તા વાયના છેદમાં બે માઇનસ એક્સ વાય. શું આપ્યું છે? એક્સના છેદમાં બે વત્તા વાયના છેદમાં બે માઇનસ એક્સ વાય. તો આમાં પદ કયું થયું આપણું? તો કે એક્સના છેદમાં બે વાયના છેદમાં બે અને માઇનસ એક્સ વાય. એટલે આપણું કયા કયા પદ થયા? તો કે એક્સના છેદમાં બે વત્તા વાયના છેદમાં બે માઇનસ એક્સ વાય. હવે આપણે એને સહગુણક લખવાના છે. તો શું કહેવાય આપણે? એક્સ બાય એક્સ અપોન ટુનો સહગુણક શું કહેવાય? તો કે એકના છેદમાં બે. કારણ કે આપણે એક્સ અપોન ટુ લખ્યું બરોબર, તો શું થાય? તો કે એક અપોન બે ગુણ્યા એક્સ લખવું તમારે શું કહેવાય? એક્સના છેદમાં બે જ કહેવાય. એટલે આપણે શું કરવું? ઉપર એક્સ ગુણ્યા એક લખો એટલે શું, એટલે શું થાય? તો કે એક્સ થઈ જાય. તો એક્સના છેદમાં બે એટલે શું લખાય? અને આપણે સહગુણક શું કહેવાય? તો કે એકના છેદમાં બે. એટલે એક્સ અપોન બે સહગુણક આપણને શું મળશે? તો કે એકના છેદમાં બે. જો એવી રીતના આપણને વાય અપોન ટુ એટલે કે પ્લસ વાય અપોન ટુ છે એનો સહગુણક શું મળે આપણને? તો કે એકના છેદમાં બે. કારણ કે શું લખાય આપણે? વાયના છેદમાં બે તો શું લખાય? તો કે વાય ગુણ્યા એકના છેદમાં બે. એટલે આપણે એનો સહગુણક શું કહેવાય? એકના છેદમાં બે. એ રીતના છે આપણી જોડે એક્સ વાય, પણ કેવા? માઇનસ એક્સ વાય. એનો સહગુણક શું થાય? તો કે માઇનસ અહીંયા છે પછી એક્સ વાય લખ્યું, એટલે એનો સહગુણક શું થાય? તો કે માઇનસ એક. કહીને એટલે આગળ એક તો કહેવાય, આપણે શું કહેવાય? અહીંયા માઇનસ એક વાય. એટલે આપણે માઇનસ એક્સ વાયનો સહગુણક શું મળશે આપણે? તો કે માઇનસ એક. ચલો ત્યારે આપણને પાંચમો દાખલો આપે છે. એમાં સમજ છે કે ઝીરો પોઈન્ટ ત્રણ એ માઇનસ ઝીરો પોઈન્ટ છ એ બી વત્તા ઝીરો પોઈન્ટ પાંચ બી. શું આપ્યું છે? ઝીરો પોઈન્ટ ત્રણ એ માઇનસ ઝીરો પોઈન્ટ છ એ બી વત્તા ઝીરો પોઈન્ટ પાંચ બી. તો આમાં આપણે પહેલાં દાખલા કરીએ એમાં એ જ કરવાનું. શું છે એમાં? ખાલી અહીંયા પોઈન્ટવાળા દાખલા આપે છે, એમાં કોઈ ફરક છે નહીં બહુ એટલો મોટો બરાબર. સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? એમાં પદ અલગ કરવા પડશે. ચલો આપણે સૌથી પહેલાં પદ લખીએ. આપણે તો આમાં કયા કયા પદ થાય? તો કે પોઈન્ટ ત્રણ એટલે કે ઝીરો પોઈન્ટ ત્રણ એ, પછી બીજું હશે માઇનસ ઝીરો પોઈન્ટ છ એ બી, અને ત્રીજું થશે પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ બી. આપણે ખાસ નિશાનીનું ધ્યાન રાખવાનું. શું અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે, એટલે આપણે પદ કયા થશે? કે ઝીરો પોઈન્ટ ત્રણ એ, બીજો થશે માઇનસ ઝીરો પોઈન્ટ છ એ બી, અને ત્રીજું થશે ઝીરો પોઈન્ટ પાંચ બી. પણ કેવા? પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ બી. ચલો આ તો આપણે જોયું એના પદો. હવે આપણે જોવું પડશે એના સહગુણકો. ચાલો સહગુણક લખીએ. આપણે સૌથી પહેલાં શું લખશું? કે ઝીરો પોઈન્ટ ત્રણ એનો સહગુણક. તો શું થાય છે? તો એનો સહગુણક શું કહેવાય આમાં? તો કે ઝીરો પોઈન્ટ ત્રણ. શું આવશે? ઝીરો પોઈન્ટ ત્રણ થાય એનો સહગુણક. ખાલી ત્રણ ના લખે પણ શું લખવું પડે આપણે? ઝીરો પોઈન્ટ ત્રણ એટલે આવશે ઝીરો પોઈન્ટ ત્રણ એનો સહગુણક. શું આવે? તો કે ઝીરો પોઈન્ટ ત્રણ. આપણે શું સહગુણક કોને કહેવાય? કે આપણે ચલ હોય એની આગળ આપણને આપેલું એને શું કહેવાય? આપણે સહગુણક કહેવાય. તો ત્યારબાદ બીજું શું આવે છે? હવે તો કે માઇનસ ઝીરો પોઈન્ટ છ એ બી. શું આવે? માઇનસ ઝીરો પોઈન્ટ છ એ બી. એટલે આપણે લખશું માઇનસ ઝીરો પોઈન્ટ છ એ બીનો સહગુણક શું આવે? તો કે માઇનસ ઝીરો પોઈન્ટ છ. શું આવે? માઇનસ ઝીરો પોઈન્ટ છ. નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનામાં શું હોય છે? માઇનસ છે તો માઇનસ લખવાનું, એટલે આવશે માઇનસ ઝીરો પોઈન્ટ છ. એવી રીતના છે. ત્રીજું શું છે બાકી? કે વત્તા ઝીરો પોઈન્ટ પાંચ બી. શું આવે? પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ બી છે. તો લખશો પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ બીનો સહગુણક શું મળશે આપણે? તો કે પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ. શું મળશે આપણને? પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ. તો આ હતા આપણે કે પદ અને સહગુણક ઓળખવાના કીધા હતા. તો આપણે પદ કઈ રીતે ખબર પડે? તો કે આવી રીતના આપણને આપેલા હોય પદ હોય અને એને આ પદમાં આપણને જે ચલની આગળ આપેલું એને શું આપણે એના સહગુણક કહેવાય. તો ત્યારબાદ આપણને આપ્યું છે પ્રશ્ન નંબર બેમાં શું આપ્યું છે? તો કે નીચેની બહુપદીઓનું એકપદી દ્વિપદી
કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો. કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી? આપણે શું પૂછ્યું છે કે નીચે બહુપદી આપણે આપી છે એમાં શું કીધું છે કે માંથી એકપદી બહુપદી એટલે કે એકપદી દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો. આપણે આમાંથી આપણે શું કરવાનું વર્ગીકરણ કરવાનું છે કે માત્રમાં કે એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું કીધું છે આપણને. પછી શું કહે છે કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારનો બંધ બેસતી નથી એટલે કે એકપદી દ્વિપદી કે ત્રિપદીમાં જે બંધ બેસતી નથી આપણને પાછું આવીને આપણે જો અલગ કરવાની છે તો પહેલાં આપણે શું જોઈશું એમાં તો કે આપણે ત્રણ ખાના પડશું કે એકપદી દ્વિપદી અને ત્રિપદી. હવે એકપદી દ્વિપદી અને ત્રિપદી આપણને ખબર કઈ રીતે પડે કે એકપદી આને કહેવાય દ્વિપદી આને કહેવાય ત્રિપદી આને કહેવાય? તો આપણે ગયા વિડીયોમાં શીખીએ કે એકપદી દ્વિપદી અને ત્રિપદીની વ્યાખ્યા. તો એકપદીમાં શું હતું કે જેમ માત્ર એક જ પદ હોય એટલે કે જે પદ માત્ર એક જ પદ હોય તેને શું કહેવાય આપણે એને એકપદી કહેતા હતા. પછી દ્વિપદી કોને કહેતા હતા કે જેમાં બે પદ હોય તેને આપણે દ્વિપદી કહેતા હતા અને જેમાં ત્રણ પદ હોય એમાં શું કહેવાય એને ત્રિપદી કહેતા હતા. બરોબર, સૌથી પહેલા આપણે જોઈએ કે આમાં એકપદી દ્વિપદી ત્રિપદીમાં આપણે વર્ગીકરણ કરશું. સૌથી પહેલા આપણે જોઈએ અહીંયા આપણને શું આપ્યું છે તો કે એક્સ પ્લસ વાય એટલે હવે કેટલા પદ છે તો કે એક્સ એક પદ હોય અને બીજું એક વાય પદ એટલે કેટલા એક અને એક બે એટલે કેટલા પદ થયા આપણે જોડે બે એટલે આને કેવી કઈ આપણે કઈ બહુપદી મૂકશું આપણે મૂકશું તો કે આમાં દ્વિપદીમાં મૂકશું. એમાં આપણે મૂકશું એને દ્વિપદી લખશું એક્સ પ્લસ વાય શેમાં થાય તો કે દ્વિપદીમાં થશે. એમાં એક્સ પ્લસ વાય લખ્યું એટલે કે આપણે લખ્યું એક્સ પ્લસ એટલે આપણે અહીંયા એક્સ પ્લસ વાય. પછી આવશે હજાર, પછી હજાર સિવાય બીજું કોઈ લખ્યું છે એમાં તો કે ના. આ શું થયું એક જ પદ થયું હજાર એક આપણું એક પદ થઈ ગયું. હજાર સિવાય કારણે આપણે તો કે એક પદીમાં લખ્યું આપણે એને હજાર એટલે કે એક પદીમાં લખ્યું. પછી ત્યાં આપણે આપણને એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુ પ્લસ એક્સ એસ ટુ ફોર એટલે કે એક બે ત્રણ અને ચાર કેટલા પદ આપ્યા છે આપણને અહીંયા? એક્સ એક પદ થયું, એક્સ સ્ક્વેર બીજું પદ, પછી એક્સ ક્યુબ ત્રીજું પદ અને એક્સ ક્યુ એક્સ એસ ટુ ફોર એ ચોથું પદ એટલે કે આપણને એક બે ત્રણ ને ચાર પદ આપે છે. તો આપણને શું કીધું છે કે નીચેની બહુપદીનું એકપદી દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો. પછી શું કીધું છે કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસી નથી? આમાં આપણે બેસે છે આમાં કેટલા પદ મળશે આપણને તો કે એક બે ત્રણ અને ચાર. તો આપણે શું કરશું એને નીચે અલગ લખશું કે નીચેની બહુપદીઓનો ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી એટલે આપણે શું લખ્યું એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સની ત્રણ ઘાત વત્તા એક્સની ચાર ઘાત. એમાં શું લખ્યું કારણ શું લખવાનું છું કે બહુપદી કેટલા છે ચાર પદો છે એટલા માટે આપણે એને નીચે લખ્યું એટલે આપણે આ પણ લખી નાખ્યું. હવે આવે છે સાત વત્તા વાય વત્તા પાંચ એક્સ. શું આવે છે સાત વત્તા વાય વત્તા પાંચ એક્સ આમાં કેટલા પદો છે તો કે એક બે અને ત્રણ. કેટલા છે એક બે અને ત્રણ પદો છે એટલે આપણે શેમાં લખશું એને ત્રિપદીમાં કે સાત વત્તા વાય વત્તા પાંચ એક્સ. ચલો આપણે આ પણ લખાઈ ગયું. હવે આવ્યું બે વાય માઇનસ ત્રણ વાય સ્ક્વેર એટલે કેટલા પદ છે આમાં કે બે વાય એક પદ થયું અને બીજું થયું માઇનસ ત્રણ વાય સ્ક્વેર એટલે કે એક અને બે પદ. તો બે પદ એટલે આપણે શેમાં કે લખવાનું અને કે દ્વિપદીમાં લખ્યું આપણે દ્વિપદીમાં શું લખ્યું બે વાય માઇનસ ત્રણ વાય સ્ક્વેર. પછી આવે છે ટુ વાય માઇનસ થ્રી વાય સ્ક્વેર વત્તા ફોર વાય ક્યુબ એટલે આમાં કેટલા પદ છે તો કે ટુ વાય એક પદ થયું બીજું થયું માઇનસ ત્રણ વાય સ્ક્વેર અને ચોથું ત્રીજું થયું ચાર વાય ક્યુબ એટલે કે એક બે અને ત્રણ પદ થયા. તો ત્રણ પદોને કઈ 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 બહુપદી કહેવાય આપણે તો કે ત્રિપદી બહુપદી કહેવાય. તો એ લખ્યું આપણે ટુ વાય માઇનસ ત્રણ વાય સ્ક્વેર વત્તા ચાર વાય ક્યુબ. બરોબર, એટલે આપણું આ પણ થઈ ગયું. હવે આવે છે પાંચ એક્સ માઇનસ ચાર વાય વત્તા ત્રણ એક્સ વાય એટલે કે આમાં કેટલા પદ છે તો કે પાંચ એક્સ એક પદ થયું માઇનસ ચાર વાય બીજું પદ થયું અને ત્રીજું કયું થયું કે ત્રણ એક્સ વાય એટલે કે એક બે અને ત્રણ પદ થયા. તો આપણે ત્રણ વાય કેમાં લખાય કે ત્રિપદીમાં લખશું કે પાંચ એક્સ માઇનસ ચાર વાય વત્તા ત્રણ એક્સ એટલે કે આપણે લખ્યું આ ત્રિપદીમાં એટલે આ પણ એક થઈ ગયું આપણું. તો ત્યારબાદ આપણને શું આપ્યું છે કે ચાર ઝેડ માઇનસ પંદર ઝેડ સ્ક્વેર કેટલા આપ્યું છે ચાર ઝેડ માઇનસ પંદર ઝેડ સ્ક્વેર એટલે આપણે ચલો ચાર ઝેડ એક આપણું પદ થયું બીજું શું કયું થયું કે માઇનસ પંદર ઝેડ સ્ક્વેર એટલે કે એક અને બે પદ થયા. તો બે પદ એટલે આપણે શેમાં લખવાનું એને આપણે દ્વિપદીમાં એટલે લખશું ચાર ઝેડ માઇનસ પંદર ઝેડ સ્ક્વેર એટલે આપણું આ પણ થઈ ગયું. ચલો હવે ત્યારબાદ શું આપ્યું છે કે એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ. શું આપ્યું છે એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ એટલે આપણું એ બી એક પદ થયું બીસી બીજું પદ થયું સીડી ત્રીજું પદ થયું અને ડીએ ચોથું પદ થયું એટલે કે એક બે ત્રણ અને ચાર પદ થયા. આપણે આમાં કેટલા થયા ચાર પદ અને આપણે કયા કયા વર્ગીકરણ કરેલા છે તો કે એકપદી દ્વિપદી અને ત્રિપદી. તો આપણે આમાં ત્રણમાંથી બંધ બેસતું નથી તો આપણે શું કરશું નીચે લખશું લખ્યું તો આપણે કે નીચેની બહુપદીઓ ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી એટલે આપણે શું કરીએ નીચે લખશું છે એમાં તો કે એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા
डी ए, तो कारण शू लखशु तो के बहुपदी ने चार पदों छे, तो आपणुं आ पण थई गयुं। हवे त्यारबाद आवे छे पी क्यू आर, शू आप्युं छे पी क्यू आर, आपणुं एक ज पद आप्युं छे, केवुं पी क्यू आर, आपणने कोई सरवाळा बादबाकी अलग पड़े छे पद, तो के ना, एटले पी क्यू आर आपणुं शू एक ज पद छे, एने आपणे शुमां लखशुं एक पदीमां, शेमां लखशुं एक पदीमां। जो त्यारबाद आपणने आप्युं छे पी स्क्वेर क्यू वत्ता पी क्यू स्क्वेर, शू लखशुं पी स्क्वेर क्यू वत्ता पी क्यू स्क्वेर, आपणी पी स्क्वेर क्यू एक पद छे અને પી ક્યુ સ્ક્વેર એક બીજું પદ છે, એટલે કે એક અને એક બે, કેટલા પદ થયા, તો કે બે પદ, બે પદ, એટલે આપણે શેમાં લખ્યું, દ્વિપદીમાં લખ્યું આપણે પી સ્ક્વેર ક્યુ વત્તા પી ક્યુ સ્ક્વેર। ચલો ત્યારબાદ આપણે આ થઈ ગયું, હવે કઈ બાકી રહ્યું, તો કે ટુ પી વત્તા ટુ ક્યુ, શું બાકી રહ્યું, ટુ પી વત્તા ટુ ક્યુ, હવે ટુ પી આપણું એક પદ થયું, ટુ ક્યુ થયું આપણું બીજું પદ, એટલે કે એક અને એક બે પદ થયા, બે પદ એમાં શેમાં લખાય આપણે, તો કે દ્વિપદીમાં લખ્યું આપણે ટુ પી વત્તા टू क्यू। तो आप आई रीतना वर्गीकरण कीधुँ, खास ध्यान शू रखा, तो कि एक पदी द्विपदी त्रिपदी, एक में जेम एक पद हो एक पदी में लखवा, बे पदों ने द्विपदी में लखवा, त्रण पद होने आप त्रिपदी में लखशूँ। आ रीतना पूछू कि उपरोक्त में ना बेसतु अलग लखो, तो आप रीतना नीचे आ रीतना लखी नाखा, बराबर। चलो तो भाई अपने प्रश्न नंबर त्रण आप शू कहते, तो कि नीचेना बहुपदियों सरवाड़ा करो, शू कह नीचेना बहुपदियों सरवाड़ा करो। આપણે સરવાળા કરતી વખતે ધ્યાન શું રાખવાનું આપણે, તો કે આપણે શું કરવાનું કે દરેક હાર દરેક પદને આપણે શું કરીએ, હાર સ્વરૂપ અલગ અલગ ગોઠવવાનું, અને એમાં શું કરવાનું, સજે તે પદોને એક નીચે એક ગોઠવવાના। એટલે આપણે જે પહેલા દાખલો શું આપ્યો છે આપણને એમાં, તો કે એ બી માઇનસ બી સી, બી સી માઇનસ સી એ, અને ત્રીજું આપ્યું છે સી એ માઇનસ એ બી। ચલો આપણે ગોઠવશું આમાં, તો શું કરશું આમાં, એ બી માઇનસ બી સી આપણે પહેલા હારમાં ગોઠવશું, પછી બી સી માઇનસ સી એ બીજી હારમાં ગોઠવશું, અને સી એ માઇનસ એ બી ત્રીજી લાઇનમાં ગોઠવ્યું, એટલે કે ત્રીજી હારમાં ગોઠવશું, એટલે કે આપણું આ એક પદાવલી છે, આ બીજી પદાવલી આપી છે, અને આપણને ત્રીજી પદાવલી આપી છે। આપણે શું કીધું, સરવાળો કરવાનું કીધું, શું કીધું, સરવાળો કરવાનું, આપણે શું કરવાનું, પહેલાં લખશું પહેલી હારમાં લખ્યું કે એ બી માઇનસ બી સી, તો લખ્યું એ બી માઇનસ બી સી, પછી બીજી હારમાં શું આપ્યું છે આપણને બી સી માઇનસ સી, એટલે આપણે શું કરવાનું, આપણે આમાં સજાતીય પદો, કેવા સજાતીય પદોને આપણે એકની નીચે એક ગોઠવવાના, સજાતીય પદોને આપણે શું કરશું, એકની નીચે એક ગોઠવવાના। આપણે સજાતીય પદો કઈ રીતે ખબર પડે, સજાતીય પદોની આપણે વ્યાખ્યા આગળના વિડીયોમાં જોઈ ગયા, એમાં શું થયું, તો કે જે પદોમાં ચલ સમાન હોય, શું હોય, જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય, શું હોય, જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય, તેવા પદોને આપણે કેવા સજાતીય પદો કહેતા હતા। એટલે શું કહેવાય, સજાતીય પદોમાં આપણે ધ્યાન શું કોને કહે સજાતીય પદો, તો કે જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદોને સજાતીય પદો કહેવાય। તો આપણે જોઈએ છીએ સૌથી પહેલાં કે એ બી માઇનસ બી સી વત્તા ઝીરો લખ્યું, મેં ઝીરો કેમ લખ્યું આપણે આગળ જોઈએ, પછી શું આપ્યું છે એ બી માઇનસ બી સી આવ્યું, હવે બીજી હારમાં શું કરશું આપણે, તો કે બી સી માઇનસ સી એ છે, એટલે બી સી એટલે કે આપણે સમાન ચલ કયું કહેવાય, આમાં બી સી આપણું ચલ છે અહીંયા, તો નીચે આપણે બી સી ચલ લખશું, કયું બી અને સી, એટલે કે બી સી ચલ લખશું આપણે અહીંયા, હવે સી એ ચલ આપણને કંઈ આપ્યું છે આવી રીતના પહેલી હારમાં, તો કે ના, એટલે આપણે શું કરીએ પ્લસ ઝીરો લખ્યું, અને નીચે શું લખ્યું માઇનસ સી એ લખ્યું, શું લખ્યું માઇનસ સી એ, એટલે આપણે બીજી હારમાં શું લખ્યું બી સી માઇનસ સી એ, અને અહીંયા શું કર્યું એ બી નીચે આપણે ઝીરો મૂકી દીધા કહી નહોતું, એટલા માટે કે ઝીરોમાં કોઈ પણ સરવાળો કરીએ ઝીરોનો, આપણે ઝીરોનો એટલે આપણે જે સરવાળો બનાવીએ જ્યારે આપણને જવાબ મળવાનો છે, એટલા માટે આપણે પ્લસ ઝીરો કરે કોઈ ફેર પડતો નથી, એટલે કે આપણે ખાલી અહીંયા પદ ગોઠવીએ, એટલા માટે આપણે અહીંયા ઝીરો લખવાનું ખાલી, બરાબર। પછી ત્રીજી હારમાં આપણે શું લખશું કે સી એ માઇનસ એ બી, શું લખશું સી એ માઇનસ એ બી, આપણે લખશું હવે સી એ વાળું પદ આપણે કેમ મૂકશું, તો કે સજાતીય પદો નીચે, એટલે કે ઉપર બીજી લાઇનમાં આપણે જે હતું બીજી હારમાં તેમાં આપણે સી એ અહીંયા હતું, તો આપણે શું લખવું પડશે અહીંયા સી એ, એટલે કે માઇનસ સી એ નીચે આપણે શું લખશું અહીંયા પ્લસ સી એ, અહીંયા નિશાની ખાસ ધ્યાન રાખવાની, અહીંયા કેવું પ્લસ સી એ છે, આપણે અહીંયા શું લખવાનું પ્લસ સી એ, પછી અહીંયા શું આપ્યું છે માઇનસ એ બી, તો આપણે શું લખશું, તો કે પહેલી હરોળમાં તો આપણે જે એ જ અહીંયા આપણે ત્રીજી હરોળમાં એ બી આવ્યું, પણ અહીંયા કેવા આવશે અહીંયા માઇનસ એ બી આવશે, કેવા અહીંયા માઇનસ એ બી આવ્યું, એટલે આપણામાં ખાસ ધ્યાન શું રાખવાનું કે સજાતીય પદો એક નીચે એક ગોઠવવાના, કે આ પહેલી પદાવલી છે આ બીજી પદાવલી, અને ત્રીજી પદાવલી શું કરીએ આપણે પહેલી પદાવલીને આપણે પહેલી હારમાં ગોઠવ્યું, બીજી પદાવલી બીજી હારમાં, અને ત્રીજી પદાવલીને ત્રીજી હારમાં, અને પછી ધ્યાન શું રાખવાનું સજાતીય પદોને એક નીચે એક ગોઠવવાના, બરાબર। આપણે ગોઠવી દીધા, હવે શું કરવાનું આપણે સરવાળો કરશું, ચલો આપણે કરશું વત્તા ઝીરો છે માઇનસ સી અને પ્લસ સી એ, કે પ્લસ માઇનસ માઇનસ થાય સી એમાંથી માઇનસ સી એ બાદ કરો તો શું થાય, તો કે ઝીરો, એટલે આપણે અહીં લખ્યું ઝીરો વત્તા
માઇનસ બીસી વત્તા બીસી વત્તા જીરો એટલે કે માઇનસ બીસી વત્તા બીસી એટલે શું કહે માઇનસ પ્લસ માઇનસ કે બીસી માઇનસ બીસી શું થાય તો કે જીરો એટલે લખશું અહીંયા જીરો વત્તા એ બી વત્તા જીરો માઇનસ એ બી એ બી માઇનસ એ બી શું થાય તો કે જીરો એટલે આપણે જવાબ શું થાય જીરો વત્તા જીરો વત્તા જીરો તો ખાસ ધ્યાન શું રાખવાનું આપણે આ દાખ સરવાળામાં તો કે સજાતીય પદોની ચેક નીચે એક ગોઠવવાના ચલો આપણે તમને જલ્દી આવડી છે બીજો દાખલો આપણે કરીએ તો કે ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પી ક્યુ વત્તા ફોર બીજું શું આપ્યું છે કે ફાઈવ વત્તા સેવન પી ક્યુ માઇનસ થ્રી પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર તો ચલો આપણે જોઈએ સૌથી પહેલાં શું લખશું પહેલી વારમાં શું લખશું આપણે તો કે ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પી ક્યુ વત્તા ફોર એટલે લખ્યું આપણે ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પી ક્યુ વત્તા ફોર બીજી લાઇનમાં આપણે ખાસ ધ્યાન શું રાખવાનું બીજી હરોળમાં આપણે તો કે સજાતીય પદો આપણે એક નીચે એક ગોઠવવાના છે સજાતીય પદો આપણે શું જોવાનું કે સમાન ચલો હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય અહીંયા શું આપ્યું છે ચલો ફાઈવ વત્તા સેવન પી ક્યુ માઇનસ થ્રી પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર તો અહીંયા આપણે પહેલું પદ કયું આપ્યું છે કે ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર તો આપણે શું કરશું એની નીચે પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર વાળું પદ આપણે ગોઠવશું નીચે તો અહીંયા કયું આપ્યું છે આપણે તો કે માઇનસ થ્રી પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર એટલે આપણે અહીંયા માઇનસ લેવું પડશે સાથે એટલે કે આપણે લખશું માઇનસ થ્રી પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર લખ્યું અહીંયા માઇનસ થ્રી પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર પછી અહીંયા માઇનસ થ્રી પી ક્યુ એટલે કે આપણે પી ક્યુ આપ્યું છે ચલ આપ્યું છે અહીંયા પી ક્યુ વાળું બીજું કઈ ચલ આપ્યું છે આપણને બીજી હરામાં બીજી પદાવલીમાં તો કે સેવન પી ક્યુ પણ કેવા પ્લસ સેવન પી ક્યુ છે કેવા પ્લસ સેવન પી ક્યુ આપણે લખશું અહીંયા પ્લસ સેવન પી ક્યુ વત્તા હવે બાકી કહી રહ્યું તો કે સાંખ્યિક પદ બાકી રહ્યું આપણું કે જે ખાલી સંખ્યા જો એમાં કોઈ ચલ હોતું નથી અહીંયા કયું છે પાંચ તો આપણે ચાની નજીક લખશું અહીંયા પાંચ એટલે કે માઇનસ થ્રી પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર વત્તા સેવન પી ક્યુ પ્લસ ફાઈવ હવે બંનેનો સરવાળો કરશું પાંચ વત્તા ચાર કેટલા થાય તો કે નવ પછી હવે પ્લસ સેવન માઇનસ થ્રી એટલે કે સાતમાંથી ત્રણ બાદ કરો કેટલા મળશે મને અહીંયા ચાર અને પી ક્યુ હતા એમના એમ આપણને મળશે અહીંયા ચાર પણ કેવા પ્લસ ચાર મળશે કે પ્લસ ચાર પી ક્યુ ત્યારબાદ ત્રીજું શું આપણે લાસ્ટ શું આવે તો કે હવે પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર વાળું પદ બાકી રહ્યું એટલે કે બે માઇનસ ત્રણ કેટલા થાય તો કે માઇનસ એક એટલે મને શું આવશે બે માઇનસ ત્રણ તો કેટલા થાય તો કે માઇનસ એક એટલે એક લખો ના લખો કોઈ ફેર પડે એટલે શું કહે આપણે અહીંયા માઇનસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર તો આ તો આપણે સરવાળા કઈ રીતે કરવાના તો ખાસ ધ્યાન શું રાખવાનું કે સજાતીય પદોને આપણે એક નીચે એક ગોઠવવાના અલગ અલગ હારમાં એક નીચે એક એક ગોઠવવાના ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપણે એમાં શું પૂછ્યું કે બાર એ માઇનસ નવ એ બી વત્તા પાંચ બી માઇનસ ત્રણ માંથી ચાર એ માઇનસ સાત એ બી વત્તા ત્રણ બી વત્તા બાર બાદ કરો શું કીધું છે બાર એ માઇનસ નવ એ બી વત્તા પાંચ બી માઇનસ ત્રણમાંથી ચાર એ માઇનસ સાત એ બી વત્તા થ્રી બી વત્તા બાર બાદ કરવાના કીધું શું કે આપણને એને બાદબાકી કરવાની કીધી છે બાદ કરો એટલે શું કરો આપણે અહીંયા બાદબાકી કરવાની બાદબાકી કરતી વખતે આપણે ખાસ ધ્યાન શું રાખવાનું આપણે ગયા વિડીયોમાં શીખી ગયા હતા કે બાદબાકી કરતી વખતે ધ્યાન શું રાખવાનું તો કે બાદબાકી કરતી વખતે સજાતીય પદોને એકબીજાથી નીચે ગોઠવીશું શું કીધું આપણે સરવાળામાં કરતા હતા એ રીતે જ પણ શું આમાં ફેર શું રહેશે છેલ્લે તો કે તે પછી બાદબાકી કરવાની પદાવલીમાં ચિહ્નો બદલીશું કે બે આપણી જો અહીંયા આપણને શું આપે છે કે બાર એ માઇનસ નવ એ બી પ્લસ ફાઈવ બી માઇનસ ત્રણમાંથી ચાર એ માઇનસ સાત એ બી વત્તા ત્રણ બી વત્તા બાર બાદ કરો એટલે શું પહેલાં આપણે પહેલું સ્ટેપ શું લખશું કે બાર એ માઇનસ નવ એ બી વત્તા પાંચ બી માઇનસ ત્રણ એમાંથી આપણે બાદ કરવાનું છે આ પદ લખશું નીચે શું લખશું હવે તો કે ચાર એ માઇનસ સાત એ બી વત્તા ત્રણ બી વત્તા બાર એટલે શું આપણે બીજું ધ્યાન શું રાખવાનું સજાતીય પદો હોવા જોઈએ એકની નીચે આમાં તો આપણને ડાયરેક્ટ આપી દીધું સજાતીય પદ પણ ના આપે તો આપણે શું કહે એની નિશાની સાથે આપણે એને નીચે સજાતીય પદમાં આપણે ગોઠવવાના એટલે કે બાર એ માઇનસ નવ એ બી વત્તા પાંચ બી માઇનસ ત્રણ નીચે આપણે મળી ગયું અહીંયા તો કે ચાર એ મળી ગયું અહીંયા આપણે નવ એ બી એની જગ્યાએ નીચે માઇનસ સાત એ બી મળ્યું અહીંયા પાંચ બીની જગ્યાએ આપણે ત્રણ બી મળ્યું અને માઇનસ ત્રણની જગ્યાએ આપણને પ્લસ બાર મળ્યું પણ બાદબાકીમાં ખાસ ધ્યાન શું રાખવાનું તો કે તે પછી બાદબાકી કરવાની પદાવલીમાં ચિહ્નો બદલીશું કે આપણે આ બે આપણી રકમ લખાઈ જાય પછી ત્રીજી હરોળમાં શું કરવાનું આપણે નિશાની બદલી નાખવાની કે જો પ્લસ ચાર એ તો અહીંયા શું કરીએ આપણે અહીંયા માઇનસ કરી નાખવાનું પછી માઇનસ હોય એની જગ્યાએ આપણે પ્લસ કરવાનું એ પ્લસની જગ્યાએ માઇનસ કર્યું અને પ્લસ હોય એનું માઇનસ કરી લઈએ ટૂંકમાં આપણે કે ચિહ્ન બદલી નાખવાનું શું કરવાનું ચિહ્ન બદલી નાખવાના માઇનસ હોય તો પ્લસ કરવાનું પ્લસ હોય તો માઇનસ કરવાનું અને આપણે કેમ કરવું પડે તો આપણે આગળના વિડીયોમાં શીખી ગયા હતા ચલો આપણે શું કરશું બાદબાકી કરવાનું બાકી રહ્યો હતો માઇનસ ત્રણ પછી આપણે આ નિશાની નહીં જોવાની પ્લસ નહીં જોવાના પછી જોવાની ત્રીજી રોડમાં જે આપણે નિશાની હોય એ જોવાની માઇનસ ત્રણ ને માઇનસ બાર કે માઇનસ બાર ને માઇનસ ત્રણ કેટલા થાય તો કે માઇનસ પંદર કેટલા થાય તો કે માઇનસ
લખશો આપણે માઇનસ ત્રણ માઇનસ બાર કેટલા થાય? તો કે માઇનસ પંદર. ત્યારબાદ આવે છે પ્લસ પાંચ માઇનસ ત્રણ, પાંચ માઇનસ ત્રણ કેટલા થાય? તો કે બે. પણ કેવા થાય? પ્લસ બે. એટલે લખશું આપણે પ્લસ ટુ બી, કારણ કે આપણે ચલ કયો છે પાછળ? બી. એટલે લખશું પ્લસ ટુ બી. પછી આવશે માઇનસ નવ વત્તા સાત. આપણે આ માઇનસ નહીં જોવાના, પણ શું જોવાનું? નીચેને આપણે જે ચિહ્ન બદલાયું તે જોવાનું, બાદ બાકીમાં ખાસ ધ્યાન રાખવાનું. આ માઇનસ નવ વત્તા સાત કેટલા થાય? તો કે બે. પણ કેવા? માઇનસ બે. કેવા થાય? માઇનસ બે, કારણ કે આપણે શું છે મોટા નિશાની શું છે મોટી સંખ્યાની? તો કે માઇનસ છે, એટલા માટે આપણે શું લખવું પડશે? માઇનસ ટુ એ બી. શું લખવું પડશે? માઇનસ ટુ એ બી. અને હવે શું હશે? બાર માઇનસ ચાર, કારણ કે અહીંયા પ્લસનું શું કહેવાય? આપણે માઇનસ કર્યું કે બારમાંથી ચાર બાદ કર્યું, કેટલા મળશે મને? તો કે આઠ એ. શું મળશે? આઠ એ. એટલે જવાબમાં શું આવશે આપણને? આઠ એ માઇનસ ટુ એ બી વત્તા ટુ બી માઇનસ પંદર. તો આપણે બાદ બાકી કરતી વખતે ખાસ ધ્યાન શું રાખવાનું? કે સજાતીય પદોને એક નીચે ગોઠવવાના, અને ત્યારબાદ મેઇન સ્ટેપ છે આમાં કે બાદ બાકી કરવાની પદાવલીમાં ચિહ્નો બદલવાના, કે આપણે જે બે આપણે બે હરોળ ગોઠવી દે, પછી ત્રીજી હરોળમાં આપણે શું કરવાનું? નિશાની ચેન્જ કરવાની. શું કરવાનું? નિશાની ચેન્જ કરવાની. આપણું એક ખૂબ જ અગત્યનું સ્ટેપ છે બાદ બાકી કરવામાં.